الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين اما بعد فری سی خوجا ٹی وی طرف تھی آ خاص پروگرام رجو بے چھے کہ جے اپنا زمانہ امام حضرت محدی اجل فرد شریف بیان تھے رہے પહેલા ભાગમાં આપણે ઇમામનો ટૂંકના અંદર અહેવાલ બયાન કર્યો અને હવે ફરીથી તમારા સામે નવી વસ્તુ અને બીજી વસ્તુ લઈને હાજર થયા છીએ આજના પ્રોગ્રામમાં આપણે એ જોશું એ બયાન કરીશું કે આપણા જમાના આપણા જમાનાના ઇમામ અલય સલામની ખૂબીઓ અને એમની ખુશુસિયતો શું છે એમની કઈ કઈ સિફતો કે જે આપણા ઇમામના અંદર મોજૂદ હશે હદીસના અંદર અલ્લાના નબી હઝરત મહા સલ વસલમ ફરમાવી રહ્યા છે કે અમારા મહેદી જ્યારે ઝહૂર ફરમાવશે એમનો ચહેરો ચાંદ જેવો રોશન અને ચમકતો હશે એમનો ચહેરો અરબી ચહેરો હશે અને એમનું કદ બુલંદ હશે ઇમામ અલયાસલામ જ્યારે ઝહૂર ફરમાવશે તે વખતે દુનિયા ઝુલ્મો જોરથી ફરેલી હશે ને ઈમામની બરકતથી ઇમામના આવવાથી જે ઝુલ્મ છે તે ખતમ થઈને આ દુનિયાના અંદર અદલો ઇન્સાફથી દુનિયા ભરાઈ જશે ઇમામની ખૂબીઓના અંદર એક એ પણ છે કે ઇમામની હુકૂમતથી આસમાન જમીન પક્ષીઓ જાનવરો જેટલી જેટલી મખલૂક છે એ તમામ અને તમામ જે છે ઇમામના હુકુમતથી બધાએ રાજી હશે આજે દુનિયામાં મુશ્કેલ છે કે કોઈ હુકુમતથી બધાય રાજી હોય પરંતુ ઇમામની એવી ખૂબીવાળી હુકુમત હશે કે કોઈ પણ ઇન્સાન હોય કોઈ જાનવર હોય તમામ અને તમામ લોકો ઇમામની હુકુમતથી રાજી અને ખુશ હશે ઇમામ અલયલામના વિશે આપણા ચોથા ઇમામ ઇમામે સજ્જાદ ઝૈનુલ આબિદીન અલસ્લાત વસલામ ઈર્ષાદ ફરમાવી રહ્યા છે કે અમારા કાયમમાં જે ખુશુસિયતો રાખવામાં આવેલી છે એ છ પૈગંબરોની ખુસુસિયત છ પૈગંબરોની ખૂબીઓ આ ઇમામના અંદર મોજૂદ હશે એ કઈ કઈ ખૂબીઓ કયા કયા નબીની ખૂબીઓ ઇમામે સજ્જાદ ફરમાવી રહ્યા છે કે આ ઈમામના અંદર નબી નૂહની ખુશુસિયત છે નબી ઇબ્રાહીમની ખૂબી આમાં છે આ ઇમામમાં નબી ઈશાની ખૂબીઓ મોજૂદ છે આ ઈમામમાં નબી મુસાની અને નબી અયુબ અને આપણા આખરી નબી સૈયદુલ અંબિયા તમામ જહાનોના માટે રહમત બનીને આવેલા નબી એટલે આપણા આખરી નબી હઝરત મહમ્મદ મુસ્તફા સલ્લાહ અલી વસલમની ખૂબી એમના અંદર મોજૂદ છે એ કઈ કઈ ખૂબીઓ છે જનાબ એ નૂહની ખૂબી કે એમની જિંદગી અલ્લાહ સુબહાન તાલા એટલી લાંબી કરી એટલી લાંબી કરી કે બે હજાર વરસ કરતા જે છે એમની વધારે ઉંમર છે અલ્લાહે એમની એટલી જિંદગી અતા કરી કે બે વરસ કરતા વધારે લાંબી છે તો આપણા ઇમામની ખૂબીઓમાંથી એક ખૂબી એ છે જે આ નુ નબીના અંદર હતી કે આપણા ઇમામની જિંદગી પણ લાંબી અને બહુ જ લાંબી છે ઇમામની ખૂબીઓમાંથી એક ખૂબી એ છે કે જનાબ ઈબ્રાહીમની જે ખુશુસિયત છે જેમની સિફત છે એ આપણા ઈમામના અંદર છે નબી ઇબ્રાહિમની ખુશુસિયત એ હતી કે એમના જન્મ વખતે લોકોથી છુપાવવામાં આવ્યો હતો તે સમયને કે જે સમય નો થવાનો છે એટલે ની વિલાદત નબી ને વિલાદતને લોકોથી છુપાવવામાં આવી લોકોને ખબર ન પડે એ રીતે અલ્લાહ સુબાનો તાલા ઇંતજામ કર્યો અને જ્યારે આપણા જમાના ઈમામનો પણ જન્મ થયો ત્યારે પણ અલ્લાહ અલ્લાસુબાનુ તાલા એમની જન્મનો સમયને જન્મની તારીખને લોકોથી છુપાવી એટલી છુપાવી કે એમના ઘરના અંદર જનાબે હકીમા ખાતૂન જે આપણા જમાના ઈમામની ફોઈ અને આપણા ગેર મહેમામની બહેન હતા એમને પણ ખબર ન હતી કે આ ઈમામે હસન અસ્કરે અલસલામના ઘરે કોઈનો જન્મ થવાનો છે આ ઇમામના માટે અલ્લાહની ખાસ એક મહેરબાની હતી કે એમના જન્મને છુપાવ્યો જેથી દુશ્મનો ઇમામ જાતનો ખતરો ન બને ત્યાર પછી જનાબે ખૂબી જોવા મળે છે નબી મૂસાની ખૂબી શું છે કે જનાબે મૂસા નબી મિશ્ર થી ઇજિપ્ત થી મદાયન તરફ ઈરાક તરફ એમને હિજરત કરવી પડી અને તે દરમિયાન પોતાની કોમથી ગાયબમાં રહ્યા ગાયબ રહ્યા તો એ જ પ્રમાણે આપણા જમાના ઇમામ પણ જે છે લોકોથી ગાયબ છે અને લોકોની આંખોથી ઓઝલ છે ઈમામ અલીસલામના અંદર ખૂબી એક એ પણ છે કે જે નબી ઈશાની ખૂબી હતી નબી ઈશાની ખૂબી એ ખૂબી છે કે લોકો નબી ઈશા વિશે અલગ અલગ પોતપોતાની વાતો પેશ કરે છે કોઈ કહે છે કે નબી ઈશા જીવતા છે દુનિયાના અંદર અમુક લોકો કહે છે કે નબી ઈશા દુનિયાથી ચાલ્યા ગયા છે અલગ અલગ મંતવ્યો અલગ અલગ મશવરા અલગ અલગ વસ્તુઓ પેશ કરવામાં આવે છે પરંતુ આપણા ઇમામના તરફ નજર કરીએ તો એમના માટે પણ એ જ વસ્તુ બયાન કરવામાં આવે છે ઘણા એ લોકો એમ કહે છે કે ઇમામનો જન્મ હવે થશે અમુક એવા પણ કહેવાવાળા છે કે જન્મ થઈ ગયો અને ઇમામનો ઇંતકાલ થઈ ગયો અમુક એવા દુનિયાના અંદર છે કે જે કહે છે કે નહીં ઇમામનો જન્મ થઈ ગયો હમણાં સુધી જીવતા છે અને આ ઇમામ અલ ઇસ્લામ જે છે એમનો ઝહૂર અનકરીબ થવાનો છે એ આપણો એટલે શિયાઓનો અકીદો છે ઇમામ સલામની ખૂબી નબી અયુબ જેવી ખૂબી નબી અયુબની ખૂબી શું હતી કે એમના પર મુસીબતો તકલીફો એમની ઔલાદ ઇંતેકાલ કરી ગઈ એમનો માલ બધો ખતમ થઈ ગયો એટલે બલા અને મુસીબતો એટલી આવી કે એમના પછી અલ્લાહ સુબાના તાલા એમના માટે આસાની કરી રાહત આપી અને એમને કામયાબીના મકસદ સુધી પહોંચાડી દીધા તો આપણા ઇમામના માટે પણ જે છે મુસીબતો તકલીફો અને સૌથી મોટી મુસીબત ઇમામના માટે તો એ જ કહેવાય કે ઇમામ સલામ ગાયબ છે ઇમામ અલમ માટે મોટી મુસીબત તો એ કહેવાય કે જે જે શિયાઓ પર તકલીફ પડે છે એ તકલીફ આપણા ઇમામ પર પણ પડે છે તો આ ખૂબી જે જનાબે અયુબમાં હતી એ આપણા ઇમામમાં છે કે બલાવ અને મુસીબતો આવી પરંતુ જ્યારે ઇમામ ઝહૂર ફરમાવશે ત્યારે બધી બલાવો દૂર કરી દેવામાં આવશે અને ઇમામના ઝહૂર થકી આ જમીનને જન્નતનુંમાં એક બહેતરીન નમૂનો બનાવવામાં આવશે ત્યાર પછી છઠ્ઠી ખૂબી જે આપણા નબીની ખૂબી ઈમામમાં રાખવામાં આવેલી છે કે આપણા નબી ઝુલ્મને ખતમ કરવા માટે હક્કને બયાન કરવા માટે બાતિલને ખતમ કરવા માટે ઇમામ અલયલામ બાતિલ બાતિલને દૂર કરવા માટે આપણા નબી જે છે એ લડાઈ કર્યા જંગ કર્યા કયામ કર્યા એ જ પ્રમાણે આપણા જમાના ઇમામ પણ ઝુલ્મને ખતમ કરવા માટે બાતિલને દૂર કરવા માટે એ પણ કયામ કરશે લોકોના દરમિયાન આવશે અને જુલ્મને મિટાવશે આ ખૂબી આપણા આખરી નબીની ખૂબી હતી એ આપણા ઇમામની ખૂબી પણ છે દોસ્તોને અઝીઝો છેલ્લી ખૂબીઓમાંથી બે ખૂબી એ છે કે જે ખૂબી જનાબે મૂસા પાસે હતી એમાંથી એક ખૂબી એ છે કે અસાય મૂસા જે જનાબે મૂસા પાસે લકડી હતી એ લકડી આપણા જમાના ઇમામ પાસે છે અને જે અંગૂઠી કે જે જનાબે સુલેમાન પાસે હતી જેનાથી આખી દુનિયાની હુકુમત કરતા હતા ઇન્સાન જિન્નાદ ચરિંદ પરિંદ પશુ પક્ષીઓ બધા એના ઉપર જે હુકુમત કરતા હતા એમના પાસે એક અંગૂઠી હતી એક વીટી હતી તો એ વીટી પણ જે છે આપણા જમાના ઈમામ પાસે હશે અને એવી હુકુમત કરશે કે દુનિયાના અંદર બીજું કોઈ પણ એવી હુકુમત નહીં કરી શક્યું હોય દોસ્તોને અઝીઝો અહીં આગળ આપણો બીજો ભાગ પૂરો થાય છે અને આ બીજા ભાગના અંદર પછી આપણે ત્રીજો ભાગ બયાન કરશું કે ઇમામ અલય સલામના નામ બલ્કે ઇમામના લકબ અને ઇમામ અલય સલામના લકબના